ભાઈ પ્રવીણભાઈ રાજકોટ થી. હા બોલો બોલો ભાઈ. હવે આ ભાઈ ને આપું છું, અહીંયા મેટર રે છે ને, મેટર કઈક મને અહીંયા આવીને થોડીક બીજી સાંભળવા મળી, એટલે ભાઈ યાર વાત કરો એટલે તમને સમજાય આખી. હેલો, હા જય ભીમ. જય ભીમ. થોડોક મેટર બહુ વધારે ઊંડી છે. એમાં એવું છે કે આપડે છોકરી જોડે લગ્ન કરી લીધા છે, કોર્ટ મેરેજ મેં બરોબર લગ્ન કર્યા ને 6 મહિના થયા. દિવાળી પછી છોકરી ને ઘરે લાવવાની હતી, પણ થોડોક એના મમ્મી પપ્પા જોડે મારે ઝઘડો થઈ ગયો થોડોક વધારે, તો એ લોકો છોકરી ન આવવા દીધી. પછી એ લોકો હમણાંથી દાણા જોવામાં વધારે પડી ગયા ભૂવામાં, એટલે એ ભૂવા પાસે ગયા ને કઈક ભૂવા એ ખેલ એવા કર્યા હતા કે છોકરી ને મને અલગ કરવાના. અને સમી ગામ નો ભૂવો હે કે મોગલમાં નો બરોબર, મેં કીધું હશે, મેં કીધું. એટલે એ ભૂવા એ વિગતવાર માં એવું હતું કે આ છોકરી ને કીધું કે જો એ છોકરા ને પેલાથી કે તમે બે હમખાઈ ભાઈ બહેન બની જાવી છે બરોબર, એટલે છોકરી કે એ તો આજે ન બને કાંઈ નઈ. પછી એને પાછી વારવા માટે છોકરી ને એવું કીધું બરોબર, આ રવિવારે પાછા એને કઈક ઓલું માથે થી ઓલું શું કઈક દાણા કઈક એવું કઈક વસ્તુ ઉતારી, સાડી ને એવું બધું એની માથે થી બરોબર, એટલે એ બધું ઉતારી ને પછી છોકરી ને કીધું આ મંગળવારે મંગળસૂત્ર તોડવાનું મારા નામનું. એક છોકરા નામનું મંગળસૂત્ર તોડી નાખ ને પછી જ્યાં મારી માં કહે ને અહીંયા તારે લગ્ન કરવાના બરોબર. હવે એ ભૂવો એમ કહે છે કે બરોબર મારી માં કે અહીંયા લગ્ન કરવાનું છે, પાછી ભૂવો છોકરીના નંબર લઈને ગયો, એના દાદી દાદા મમ્મી પપ્પા છોકરીના રહ્યા ને, ભૂવા નંબર માંગ્યા તો છોકરી નતા આપ્યા, એટલે મમ્મી પપ્પા એ દબાણ થી છોકરી ને એટલે દબાણ દીધું ને કે તું નંબર દઈ દે ભૂવા તારા, અને છોકરીએ ભૂવા નંબર દીધા. છોકરી ક્યાં છે અત્યારે? છોકરી વિરંગામ હતી એને માના ભરે. તો તમારા ફોન આવે છે? ના, વાયા વાયા આવે, ત્રીજી વ્યક્તિ વચમાં રાખીને વાત કરે. અને એમાં એવું છે વાત કરે ને તો ભૂવા એને ચોખ્ખી કસમ ખવડાવી દીધી છે મોગલભાઈ કે એ છોકરા જોડે વાત કરીશ ને તો 12 દીમાં કે તને ફઈબા બનાવી દઈશ આપડે પાવૈયા બરોબર, અને કે અને 91 દીમાં એને કે રોડ ઉપર કે તને નાગી કરીશ કે એટલી મારા સત્તા હે કે, અને તું એ છોકરાના ઘરે ગઈ ને તો કે તારી કે હે ને નો થવાની હાલત કરીશ કે રોડ ઉપર કે ભીખ માંગતી કરી દે ને એ બધાને વંશ નહીં રેવા દો ને, એટલે આને મૂળ એવી ભીખમાં લઈ લીધી ને આ છોકરી વાતે વાત કરવા રાજી મને કે મેં કસમ કરી કઈ રીતે હું વાત કરી હતી એની હારે, એટલે ત્રીજી વ્યક્તિ ને વખતે આપણી યારે વાત કરે. અને આ મંગળવાર આવે ને જે હવે 9 તારીખે ત્યારે એ સમી ગામ એ ભૂવો હે મોગલ મનો અહીંયા જવાના આ લોકો, એટલે મને કે તમે આવજો, મેં કાંઈ વાંધો હું આવીશ મેં કીધું. રેકોર્ડિંગ બધા છે મારી પાસે, છોકરી ને આવું છે મારી જોડે. એમ નહીં, છોકરી એવું કહે છે, છોકરી કહે કે તમે અહીંયા આવો ને મને લઈ જાઓ ભૂવા પાસેથી, અને ભૂવાને કહ્યો કે જો આમને નામ હું સાચો જ છું, તમે જોઈ લ્યો કે બાકી છોકરી પર ના. તમે એક કામ કરો, હા તમે છે ને અહીંયા રૂબરૂ આવો, રૂબરૂ આવો ને હું તમને કહું કેમ કરવું. ઈ કઈ જગ્યાએ? આ રામોદર. તમે ક્યાં રહ્યો છો? હું તો આ રાજકોટ. હા તો તમે રૂબરૂ આવો ને હું તમને છે ને સલાહ દઈ દઉં કેમ કરવું, આને વિડીયો ઉતારવાનું શું કરવું. ઈ એટલે રામોદ એટલે કઈ ગોંડલ બાજુ? હા ગોંડલ થી 10 કિલોમીટર. ભુવાનું મેં રેકોર્ડિંગ કરી લીધું હતું કાલે, હું કીધું કર્યો તો ને, એટલે ભુવાન મેં એ રીતની વાત નથી કરી, ભુવા મેં કેટલો હાચો ને પાણી માં આપ્યું. ભુવાન મેં કીધું હું સુરજભાઈ બોલું છું, મેં કીધું મારે ધંધો હાલતો નથી, મને કે ક્યાંથી બોલો તમે? અમદાવાદ થી. કે જાતે કેવા? મેં કીધું કાઠી બાપુ. બરોબર, તો મને કે આ કાયમ મને કે માતાજી પર વિશ્વાસ રાખો, મેં તમારી કમારી રાખો, મને કે કુળદેવી પર રાખો, ભાઈ એટલું કીધું ને ફોન કાપી ને મને કે મંગળવારે આવો કે પૂનમ કે પૂનમ તો કેદી હોય તો મેં મંગળવારે મેં કીધું આવી, મને કે મંગળવારે આવજો કે તમે. પૂનમ તો 25 તારીખે છે, એટલે એને ભાઈ મંગળવાર નું કીધું, મેં કાંઈ વાંધો મંગળવારે હું આવીશ મેં કીધું, એટલે આ મંગળવારે મેં કીધું જવાનું, તો આ મંગળવારે મેં કીધું આવતા મંગળવારે હું જઈશ મેં કીધું. એમને તો મને ખાલી નંબર આપો ને, નંબર ભુવાનો આપો. હા ભુવાનો નંબર આપો. તમારા બેન પ્રેમ લગ્ન તો થઈ ગયા? લગ્ન થઈ ગયા છે? લગ્ન થઈ ગયા છે.
કઈ સમાજ ની દીકરી છે? ચમાર ની, દલિત સમાજ. હા, અને તમે કઈ સમાજ ના છો? બે સેમ જ. તો પછી આપડે એક જ જ્ઞાતિ નથી ને? હા, એક જ જ્ઞાતિ માં. તો પછી ઈ આ જે દીકરી ના મા બાપ છે ક્યાં ગામ ના છે? ઈ વિરમગામ જ. વિરમગામ. હા, તો પછી આ દીકરી ને નંબર દીજો ને હું વાત કરું ડાયરેક્ટ એક આગેવાન તરીકે. અરે લાજ પાડે એમ કે મેં કસમ ખાલી ભૂવા આરે કે ખાલી મેં ડાયરેક્ટ બધું કરી લીધું એ રીતનું, પણ એટલે ભૂવા એ કસમ ખાઈ ને અહીંયાથી પાછી વળી ગઈ. મેં કાંઈ વાંધો નહીં. હવે તમે મારી વાત સાંભળો. તમે તમારું નામ બોલો. સંજયભાઈ. સંજયભાઈ. સંજયભાઈ પ્રવીણભાઈ વાઘેલા. એટલે આ બોલપેન નથી હાલતા. હા ભાઈ. સંજયભાઈ પ્રવીણભાઈ વાઘેલા. વાઘેલા. મિત્તલ બેન બાપુજી નું નામ? મુકેશભાઈ. મુકેશભાઈ પરમાર. હા, પરમાર. અને એનું ગામ, તાલુકો, જિલ્લો કયો છે? મૂળ ગામ એનું નવરંગપુરા છે, તાલુકો દસાડા લાગે આમ, બરોબર. અને જિલ્લો સુરેન્દ્રનગર લાગે, અને હાલ એ લોકો વિરમગામ રહે છે. હાલ વિરમગામ. હા, હાલ વિરમગામ માં રહે છે. ઓકે, હાલો. હવે આ આ તમારા આ થઈ ગયો. અને આપડા ભુવા નો ભુવા ક્યાં ગામ ના છે? ભુવા છે આપડે સમી બાજુમાં મુબારકપુરા ગામ છે, સમી રાધનપુર. સમી રાધનપુર. સમી રાધનપુર. અને ભુવા નામ શું છે? ભરતભાઈ. ભુવા કઈ સમાજ ના છે? ભુવા વાણંદ સમાજ ના. વાણંદ. વાણંદ. ઓકે, વાણંદ. ભુવા એનું નામ શું છે? ભુવાનું નામ? હા, ભરતભાઈ. ભરતભાઈ. એક મિનિટ. મુસલમાન છે ને? હા, આ સમી નું નકરા મુસલમાન જ વધારે હોય. હા, ભરતભાઈ. હાલો, એના મોબાઈલ નંબર? મોબાઈલ નંબર એક જ મિનિટ આપું. એક જ મિનિટ ચાલુ. લખો 95866. 95866. હા હા. 30157. એક મિનિટ. 30157. હા, 95866. 30157. ઓકે, હાલો. એના મોબાઈલ નંબર છે ને? હા, એ ભુવાના. ઓકે ભાઈ. હવે તમે અત્યારે હાલ ક્યાં રહ્યો છો? હાલ રાજકોટ. રાજકોટ. ઓકે, ચાલો હું તમારું આગળી હમણાં હું ભુવાને ફોન કરીને પાછો રિંગ કરું. હાલ, એટલે આ બધી વાત ના કરતા અત્યારે આપણે એને મૂળ છે ને, તમે જોવો એને હમણાં બરાબર જ કરી દઉં. આપણા છોકરીને ઘરે લાવવાની છે. એટલે જો હું તો છે ને પછી હા પાડી દે ને તો પછી આ છોકરીનું નામ અને આપી અને પૂરું કરી દેવું, એટલે બીજી વાર ત્યાં બોલાવતા બંધ થઈ જાય, એનું પૂરું થઈ જાય. છોકરી છે ને એનો પડદા પાછા એટલે ભૂવો મોબાઈલ જ બંધ કરી દે, આનું જરૂર થઈ જાય. પછી છોકરી ના નંબર દીધો એટલે હું ડાયરેક્ટ એની વાત કરી લઉં છું. ના ના, કાંઈ વાંધો. હાલો, એ પેલા એક આટલું કરો, યુટ્યુબ માં ચડશે બધા પડદા પાછળ ભૂવો નું જરૂર થઈ જાય. પછી નો કેતા અરે યુટ્યુબ માં જ કરવું હોય, યુટ્યુબ માં. બસ બસ બસ, કેમ કે મારા બેન જેલ માં ગાલું હોય. હા, ભલે ભલે. હાલો, જેલ માં ગાલું હોય. હા, ઓકે. હાલો હાલો, હું આને ફોન કરું હમણાં. એ હા. હાલો. જય માતાજી. જય બસ. હે, હાલો. હા, બોલું. જય માતાજી. ભરતભાઈ. જય માતાજી. હા, ફોન બે રિંગ કરી પડ્યો બાપા, ફોન એવું પડ્યો. બેઠેલો છું પ્રભુ, પણ મારે થોડું જોડાવવાનું હતું સાહેબ.
અત્યારે મંગળવાર સિવાય નથી જોતા, મંગળવાર સિવાય નથી જોતા. એવું છે, તમારે ખાલી અમને ખાલી કયો ને તો અમારે થોડું ઘરે સ્થિર થઈ જાય એટલે મેં તમને રિંગ કરી સાહેબ, નકર તો બીજો ફોન જ ન કર, પછી કરો તો. હેલો, હા કોણ બોલો? હું અમદાવાદ થી મનસુખભાઈ બોલું. હા બોલો, શું હતો? થોડુંક જોવડાવવાનું હતું. મારી ઘરવાળી છે ને, એને નંબર પડતું નથી ને, એટલે એને એના માટે થઈને ઓલા ભાઈએ કીધું તો બાપુને ફોન કરો ને, ભરત બાપુ તો તમારે થઈ જશે. સારું, તો હવે કાલ ફોન કરજો તારે પાટ ઉપર આવ્યો. એવું છે? હા. કાલે કેટલા વાગે કરવું? 10 વાગે સવારમાં. હમ, ભલે ભલે, હાલો જય માતાજી. હા જય માતા. હલો, હલો, મનસુખભાઈ બોલું. સાંજે તમે પાઠ માં બેઠા હતા, તમે કીધું તું પછી હવારે ફોન કરજો. હા બોલો. હા, હવે આપડે થોડુંક ઓલું બી જણા નું પતિ પત્ની હતું એટલે એનું થોડુંક કરાવી દઉં ને ભેગું. બાઈ નું? મારી બાઈ છે ને, આવતી નથી. રાજકોટ ગોંડલ માં આવ્યું. ગોંડલ બાજુ? એના માટે કઈ કેટલો ટાઈમ થી નથી આવતી? એને તો આજે વરદી જેવું થયું. વર્ષ દિવસ જેવું થયું. ફોટો મેલો ભરબો? હે, ફોટો મેલો મરામ. ફોટો? હમ, એટલે કોનો ફોટો મોકલો? ના આવતી હોય એનો છે. આ બાઈ નો? હમ. હા, તો એ આલ્બમ માંથી પાડી મોકલો. તો એમાં આપડે ન્યા તમારે ન્યા આવવું પડશે કે કેમ કરવું પડશે? આવવું પડશે. હો, હે. હમ, કેદી આવવાનું? મંગળવાર ને કે પૂનમ. બરાબર. આપડા ક્યાં માતાજી નું થયું તમારે? મોગલ માતા. મોગલ માતા. આપડે આપડે ચારણ છો ગઢવી? ના, હું નાઈ છું. એ નાઈ? નાઈ વાણંદ. વાણંદ સમજ છો? હમ. હા, તો મોગલ ના નામ થી જ ઓળખું છું. તમારું નામ મોગલ માં છે? મોગલ માં ના જ નામ થી ઓળખું છું. ભરતભાઈ નામ છે પણ ઓળખું મોગલ માં નામ થી. ગમે ત્યાં પૂછો જય મોગલ છે. એટલે તમારું નામ જય મોગલ? હા. જય મોગલ કયો એટલે તમને ઓળખી જાય ને. હા, તમે આપણે અહીંયા આવવું હોય તો કયો તાલુકો લાગે? સમી. સમી? અને આપણે ગામ કયું છે? જિલ્લો પાટણ. જિલ્લો પાટણ. ગામ? મુબારકપુરા. હે? મુબારકપુરા. 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 હમ. હા, અરે સંજીવભાઈ, આપડે ભાઈ ભરતભાઈ. હમ. એટલે આપડે આમાં નિવેદન એવું શું દેવું પડે? જેને આમાં કઈ દેવાનું કઈ થતું હોય તો અહીંથી મોકલી દે ને એવું કરી લેતો નથી ભરભો. હું ખાલી થાળી હુખડી ને લઉં છું કામ પતી જાય એટલે. હા, હવે સંજીવભાઈ, એક તમારો ભાઈ ભરતભાઈ, એક તમારો વાત હતી. તમે સંજીવભાઈ પ્રવીણભાઈ વાઘેલા કરીને એમના તમે દાણા જોઈ છે, નીતલ બેલ કરીને તમે એના દાણા જોયા હતા, અને એને તમે એવું કીધું હતું કે ભાઈ તું છે ને નકર અહીંયા નહીં આવી તો તને કઈ કહી જાય, તારા ઘરવાળાને મૂકી દે. એને પ્રેમ પ્રકરણ માં તમે એના દાણા જોયા છે ને, એને લવ મેરેજ કરેલા છે. હવે ઈ ગામ છે ને, ઈ નવરંગપુરા વિરમ ગામ છે, હાલના વિરમ ગામ ના છે, અને સંજયભાઈ એના ઘરવાળા નું નામ છે.
અને મિતલબેન ના પપ્પા ના તમે દાણા જોયેલા છે, અને એને તમે એવું કીધું હતું, તમારું રેકોર્ડિંગ ને એવિડન્સ મારી પાસે છે કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. બરોબર. એટલે માતાજીના નામે આવું બધું કરીને બીજા માણસો ને ધમકી મારીને કે તું તારા ઘરવાળા પ્રેમ લગ્ન કર્યા ને એ કાયદા મુજબ કરવામાં આવે છે. કોઈ ભુવા કોઈ માતાજી કીધે થતા નથી. એટલે તમે એને કહો છો કે તું ત્યાં જાય અને તમારું રેકોર્ડિંગ ને તમારું એવિડન્સ મારી પાસે છે. હા, એટલે આવું કોઈનું પ્રેમ સંબંધ ને તોડાવી નાખો ને તમારા ઘર ભરવા માટે વસ્તુ. પ્રભુ તમે સાંભળો મારી વાત. અમુક વસ્તુ તમારી જ બિબલી છે અને તમારા તમને ના ગમતું હોય તો શું થાય? અરે મને ન ગમતું હોય તો એને કાયદામાં બંધારણ થકી 18 વર્ષની થઈ ગયેલી કોઈ પણ એની સાથે જીવી શકે છે. જીવી શકે, બધી વાત સાચી. પ્રેમ લવ મેરેજ કરી શકે છે. એનો બાપ ના પાડે ને તો એ દીકરી એવું વિચારે કે મારે તમારી ભેગું નથી રહેવું, મારે હામા વ્યક્તિ ભેગું રહેવું છે. તમે અટણ માતાજીના દાણા જોયું, તમારી છોકરીને બીજી કોઈ યારે પ્રેમ થઈ ગયો ને તો ત્યાં મોંગલમાં બચાવવા નહીં આવે, ત્યાં એને પ્રેમ લગ્ન કરી લે આધાર કાર્ડ દઈ. હા, ત્યાં માતાજી તમે પ્રેમ લગ્ન કોઈને અટકાવી શકશો? ભારત દેશની અંદર બધે લવ મેરેજ થી કોઈ પણ જ્ઞાતિની છોકરી કોઈ પણ સાથે લગ્ન કરી શકે છે. રાજીથી થાય સારું. કઈ નહીં, તમે ઈ છોકરીના બે જણાને તમે જુદા પાડવામાં દાણા જોયા છે તો કોઈના ઘર સંસાર ઉપર ત્રાપ ન મળાય. માતાજી એવું કીધું છે કોઈને જુદા પાડો? વસ્તીને ના પરસન હોય તો વસ્તીને જવા દો. વસ્તી બસ્તી બધું નથી, અટણ કાયદો હાલ ચાલુ છે. આસારામ બાપુ એ દાણા જોયા હજી સ્વીકાર નથી. જોયું કોણ? આસારામ બાપુ રિયા અટણ જેલમાં છે. હા હા, એને એને વસ્તી ને બસ્તી બધી છોડીને અટણ જેલમાં રહેવું પડ્યું. સંવિધાનિક બધાનો અધિકાર છે. નામદાર કોર્ટમાં જે સ્ત્રી છે એને લગ્ન કર્યા એ કોઈ માતાજીથી નથી કર્યા, કાયદાથી કર્યા છે. અને તમે એને ડર બેહાડો છો કે તું ત્યાં નહીં જા, નામ નહીં કરતો તારું કોક મરી જાય, નકર આમ કરી નાખીશ ને નકર તેમ કરી નાખીશ ને, એવું તમે બોલો છો. વ્યાજબી વાત છે? વાત સાચી છે. એવું તમને માતાજી દાણા જોવામાં આવું કીધું છે? હા, માતાજી દાણા જોવામાં આવું કીધું છે? હા હલો, શનું આવું કીધું? તમે આ બોલ્યા એવું ભાઈ તું ન્યા નકર તારા ઘરવાળા ને મૂકી દેજે, નકર મૂકે. એટલે તમે તમારો ખાલી ધંધો હકાલવા માટે છે ને કોઈ પતિ પત્ની ને જુદા પાડવા, ઈ શું એનો એનો બનાવ શું કેવાય? આમ તમે કયો ભાઈ તું ન્યા તારા ઘરવાળા ને મૂકી દેજે ને હવે તું માતાજી ને હમ જાય તો બરોબર છે, પણ તમે એને હમ દેવડાવી જુદા પાડવા, ઈ તમે માતાજી એવું કીધું કોઈના ઘર સંસાર માં ત્રાપ પાડવી? એને હગું તો થયેલું નજો કે? અરે એના લવ મેરેજ થઈ ગયેલા છે. તમે મિતલબેન ના દાણા જોયા છે? સંજયભાઈ પ્રવીણભાઈ વાઘેલા નામનો છોકરો છે. એમ? હા, અને નવરંગપુર હાલ વિરમગામ રહે છે. હા, એનું રેકોર્ડિંગ છે મારી પાસે, તમારું રેકોર્ડિંગ છે. બરોબર બરોબર. હા, એટલે આ બધી કાર્યક્રમ આપણે બંધ કરી દેવો જોઈએ સાહેબ. હા, નકર પોલીસ કેસ થાય, પાટ બાટ બધું પીડું રહીએ અને આપણે જામીન દેવા પડે. હા એના મા બાપ ને ન ગમતું હોય તો મા બાપ ને ન ગમતું હોય તેને લવ મેરેજ કર્યા ત્યારે એને પૂછવું જોઈએ ને? એ તો કાયદામાં જોગવાઈ પ્રમાણે લવ મેરેજ કર્યા હોય છે. કઈ તમે તેના બાપ ને નો પૂછ્યું તો તમે ક્યાં પૂછ્યું હોય? ના, આપણે નથી પૂછ્યું. અને તમારા છોકરા છે એ લવ મેરેજ કરશે નું ન્યા માતાજી આડા પડે? ના. હા, તમારા છોકરે તમારા ઘરે તમારે ત્યાં બે જણા કંકાસ થાય ને તમારા ઘરેથી બાઈ 181 ફોન કરે ને તો માતાજી નો પાઠ પડ્યો રહી ને હમણાં પોલીસ વાળા આવે સીધા ત્યાં કે આની યારે ખાવા બેસી જાય ને દાણા મૂકી દે. હા, એટલે કાયદો કામ કરે, ત્યાં પાઠ બાઠ કાંઈ ન હાલે, એ બધું અંધશ્રદ્ધા નું કામ છે. દાણા જોવો બધું કરો પણ બીજાને દુઃખ નો આપો. બરોબર, એટલે આવું કામ બંધ કરી દીજો જેથી કરીને તમારી સામે નકર તમારો પર્દાફાશ કરવો જોઈએ. તમારું આખું નામ શું છે? ભરતભાઈ. ભરતભાઈ આખું નામ? બાપુજી સહિત મોગલ માંથી જ ઓળખું છું. કોઈ કદે મોગલ માંથી ઓળખો? તમારા બાપુજી નું નામ માં ન આવે પાછળ મોગલ માં. મોગલ માં ના નામે તમે સરી ખાવ છો. આ મોગલ માં છે ને એને આ જે કઈ છે એ બધું માતાજી ના નામે તમે તમારો ઘર હકાલો છો. માતાજી તમને કીધું તું તમે મોગલ માં બનો? ક્યાં ને? હે, તમને? હા, તમને કીધું તું મોગલ માં તમે બનો એવું?
એના તો આશીર્વાદ હોય તો જ થાય ને. કાંઈ કોઈના આશીર્વાદ ન હોય, મોગલમાના નામે તમે ચારણની બદનામ કરીને તમે તમારા ઘર હકલો છો. માતાજીએ તમને કીધું જેના તેના દાણો છે, હું હાલો મારા દાણો, મારા દાણો જોઈ છે મારા ઘરમાં, મેં મારા મારા કેટલા દીકરા છે. ઈ તો શું કહું, મંગળવાર પૂનમ સિવાય કઈ કહેતો જ નથી. હું પૂનમ નો આવું, મારા કેટલા છોકરા છે, મારા બેંક માં કેટલા પૈસા પડ્યા છે તમને ખબર છે ને? ખબર છે તમને? ના, હું ક્યાં તાલુકા માંથી બોલું છું? હા હા, હું આ એને દાવું હશે તો કોઈ રોકવાનું નથી. આખી તમે એને ધમકી મારી કે તને મોગલમાં હમ છે, તને આમ છે, તેમ છે, એવું બધું મારી પાસે પૂરા હોય એમ કહું. તમારી પૂરતું કરો, કોક નો કાં કોક નો છોકરો દવા પીને મરે તો નામ તમારું હોય છે, જાઓ જેલમાં. ના ના, વાત સાચી. આ છોકરો અદર કદાચ એની એને પ્રેમ છે ને, એના હિસાબે દવા પી ગયો ને તમારું નામ લખાવ્યું તો તમે ક્યાં જાઓ? માતાજી બચાવવા નહીં આવે, જેલમાં જવું પડશે. ના ના, ખરું. હા, એટલે એમાં તો માતાજી ને પૂછો ને, આવડો છોકરો કદાચ કઈ કરશે તો, અને કદાચ એ દીકરી કદાચ એના પ્રેમમાં દવા પી ગઈ તો કોક નો જીવ જાય એમાં. એનો માવતર હોય ત્યાં સુધી તો અમારે કેવું જ પડે. હોય કે એના માવતર, પણ એ તો તમારા કમાવા માટે હોય છે. એ સાહેબ, એના માટે કમાવા માટે છે, એના માવતર ને જવા નથી. 181 માં ફોન કરે ને તો એનો ઘરવાળો ત્રાસ દે, ત્યાં ખવડાવવો હોય ત્યારે જાય. ત્યાં પાઠ જોવો નથી પડતો. 181 અત્યારે ગુજરાત સરકાર મોદી સાહેબે એ કાયદો કાઢ્યો છે. 181 માં કોઈની પત્ની હારે જમવા જણ ન બે તો 181 માં રિંગ કરો એટલે સાંજે જમવા હારે જવું પડે. દસ વાગ્યા પછી ઘરવાળી, આ તમારે તમે અટણ મોગલમાના ભુવા થઈને રખડો છો ને, તમારે ઘરે થી બાય ફોન કરે ને, કાવડો દાણા જોઈ છે, ધૂણ્યા કરે છે, ઘરે નથી આવતો એટલે પોલીસ વાળા ઘરે મૂકવા હોય જાય છે. હા, ઈ કાયદો છે બરોબર. એટલે આ બધું તમારું લક્ષ્ય અંદર વહી મૂકી દેજો. ભારત દેશ માં બધાનો સ્વતંત્ર અધિકાર છે, એના પ્રેમ હશે તેની રીતે વહી જાય, પણ તમે હું કેમ એને હમ ખવડાવીને બીવડાવો છો? ના ના, વાત સાચી. તમે જેને તેને હમ ખવડાવો છો ને, અંધ્રતા ફેલાવો છો ને, પાછા બોલે છોકરીને કહો છો તને ફલાણ મોગલમાં હમ છે, તું એને મૂકી દીજે ને, એને યાદ ન કરતી, નકર તને મોગલમાં મારી નાખે. મોગલમાં કોઈ માર નાખે? મારી તો કોઈ નાખવાનું નહીં. તો પછી તમે એવી એને એવું તમે એને હમ દીધા હતા? તમારો સ્વતંત્ર અધિકાર છે, મારે તમને બંધ કરવાનો તમને કહેવાની જરૂર નથી, પણ આવું આવું ડીંડપ ન કરો ઈ મારો કહેવાનો તમને અધિકાર છે. ના, કે તમે માતાજી પૂજો, પગે લાગો, ઈ બધું કરો, પણ તમે આવા ભવાડા કરીને બીજા ખોવ છો. પગુડા જાવ ને, અમાર ખવડાવે જે મોટા મોટા ધર્મ છે ને, એ માણસો ને ન્યા ભોજન ખવડાવે છે. આ તો તમે દાણા જોશો, આસ્થા જોશો, ગમે એટલી મારી વાત સાંભળો પ્રભુ, એને ગમે એટલી સદબુદ્ધિ કે ગમે એટલી બિવડાવજો, એ બેનું કણુકો ખાવાનો લખ્યો હોય છે. કણુકો બણુકો ખાવાનું લખ્યો હોય, એ કણુકો એ બધું ભૂલી જવાનું. કાયદા ચાલે કણુકો ખાવાનો, કણુકો ડાયર ખાવાનું થાય તો કણુકો ન આવે, એ જેલમાં જવું પડે. બેને કણુકો ખાવાનો લખ્યો હોય છે, કોઈ રોડી અકવાનું ખરું? અરે તમે આખી વાત સમજતા નથી, પણ તમે અટણ રોળીને કે બેનું ઘર બરબાદ તો કર્યું. એ બે છોકરી ને રિહામણે છે તમારા પ્રતાપે. હા, તમારા હિસાબે તમે દાણા જોયા બોલા ને, જુદા પાડવાના, જુદા પાડવાના દાણા જોવાય કે ભેગા કરવાના દાણા જોવાય? કોઈના ઘરે લંકા લાગે એ દાણા જોવાય? છોડી હાવત દેશે, કોઈ રોડી એકવારું ખરું હોય તો જે હાવત દેશે, પણ બીવડાવો તો હું કેમ એમ કહું છું? એ તો એની ઈચ્છા પડે એવું એ કરી લે. હા, એ તો એના બાપ ને પૂછ્યા વગર એને લવ મેરેજ કર્યા હતા, તો એને તો કોઈ નથી પકડી ગયા, તો તમે શું કામ એને ધર્મ ના નામે બીવડાવો છો? તો આપણે તમતર આડા પડવાના નથી. આડા પડવાનું નથી, પણ એને હમ ખવડાવો છો ને તમે? તમે એને હમ ખવડાવ્યા કે તને તને મોગલમાં મારી નાખે, તું જો હવે કદાચ તારા ઘરવાળાને ભૂલી જઈએ અને નકર તને નાદી ભૂગી કરીને અહીંયા મારશે ને, આવા આવું હોય? હા, એવા એવી ધમકી મારવાની હોય?
ના કહેવાય, પણ થોડી ચીઠી તાકાત માં હોય તો કે થોડી ચીઠી તાકાત માં કહું છું કે કોઈના ઘરે ડિસ્ટર્બ કરવાનો અધિકાર નથી. આ મેં તમને ફોન કર્યો એ મેં તમારું આ આવ્યું એટલે, અને તમે અંધશ્રદ્ધા ફેલાવો છો એટલે. બાકી તમે સારું કર્યું ફોન કર્યો, એ સારું કર્યું, અમે બીજી ફેર તો નહીં કઈ. હા જે જો ને તમે તમારી રીતે જો અને તમારી દુકાન હલાવો, પણ મોગલમાં ને હું કામ બદનામ કરો છો એમ કહું છું. મોગલમાં તમે એલા હવે આપણે તમે આખી વાત સમજતા નથી. તમે તમારા ઘરે મંદિર બનાવ્યું છે કે મોટા મંદિરમાં તમને પૂજારી તરીકે કયો ન રાખે? હા નહીં રાખે. એ ઘરે ને ઘરે બધા લાકડા ઉભા કરવાના, ભોળી પ્રજા છે કાપીને ખાઓ. હા માતાજી આમ કરે, મને મોગલમાં નામથી વર્તાય છે. હું મોગલમાં તમને પ્રસન્ન થાય? એ ચારણની દીકરી હતી અને એને મોગલમાં એ ક્યાંય દાણા ન જોયા. હોનભાઈ માં એ ચોખ્ખું કીધું કે આ આ ભૂવા ભૂપણમાં ક્યાંય પડતા નહીં, અને તમે તમારા બાળકોને ભણાવો. મઢડાની જે હોનભાઈ થઈ ગયા ને, હોનભાઈ આ બધા દાણા જોવાનો ભૂતા ભૂપણ ભૂવા ભૂપણ નો એને વિરોધ કર્યો. તમે વાંચ્યા નથી, તમે ખાલી ધૂણ્યા દાણા જોયા. એ ચારણની દીકરી જોઈ હું કર્યું છે ને, એનો હું એનો ઇતિહાસ છે એ તો પેલા વાંચો. એને દાણા જોવામાં ધૂણવામાં નથી. ચારણની દીકરીઓ ખપી ગઈ, આમાં હળધરની અંદર ઝીવણી થઈ ગઈ. હા એટલે માતાજીનો ઇતિહાસ જણાય, ઝૂણવામાં નથી. દાણા જોવામાં દેવ નો હોય, દાણા ઘેરે કોઠલામાં જોવા પડે, ખાવા છે કે નહીં. પાટમાં દાણા જોઈએ થાય, આ તમારે તમારા ઘેરે દાણા કોઠલામાં નાખવા આટું તેને પાટમાં નહીં ખાય. હા એટલે આવું બધું દિંડક બંધ કરજો ને. ઓલા લોકો જે કદાચ તમારી ત્યાં જોવડાવ આવે તેનું ઘર હાલે એવું પાછું ગોઠવી દીજો. હવે હમ બમ ન ખવડાવતા. મિતલ બેન નામ છે અને નવરંગપુરા ના છે, હાલ વિરમ ગામરીએ છે. હા જો કે ઓળખો છો ને એમ, એટલે ઓળખી જજો ને. એને એમાં ક્યાંય પડતા નહીં, નકર યુટ્યુબ માં બધે આવશો પ્રશ્નો કેતા. હેલો, હું તને શું કહું સાંભળતો બે મિનિટ. પેલા ભુવાએ તને શું શું કીધું તું બોલ તો. તમે જોર થી બોલ ખાલી. કામ છે એટલે મારો તારો ઇમરજન્સી અવાજ તારો ચોખ્ખો અવાજ. ભુવાય તને જે કીધું ને બધું બોલવા મને મને ખાલી ચોખ્ખો અવાજ બોલે. આમ ભલે કોઈ નથી ઘરે, થોડું ઊંચા અવાજ થી બોલજે વાંધો નહીં. હાલો, એટલે ભુવાએ શું કીધું તું તને પેલા કે છોકરા ને હું ભાઈ બનાવવાનો ની બધી વાત કરતી. કસમ ખવડાવી મારી જોડે વાત કરવાની. કસમ સાથે તું તારી એની જોડે કઈ લેવા દેવા નહી. હા
મારી જોડે વાત નહીં કરાવવાની, આપણે અલગ કરાવવા બરોબર ને. અને આમાં હાથ તાર મમ્મી પપ્પા નો ભેગો મારો ફોન ઉપાડજે બરોબર, મારે તારું કામ છે એટલે ગમે ત્યારે બરોબર. મારો ફોન જાય ને મારી વાત સાંભળ, મારો ફોન જાય ને તારે મારો ફોન ઉપાડવો પડશે. હું તને પેલા કહું હાર વાલું મૂકું, હું તને જેટલું જયારે પૂછું ત્યાં તારે ખાલી જવાબ દેવાનો બરોબર.